ભરૂચ નગરપાલિકા દ્વારા પશ્ચિમ વિસ્તારમાં કોવિડ 19 વેક્સિનેશન સેન્ટરની શરૂઆત કરવામાં આવી છે. ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી કોંગ્રેસ દ્વારા કોવિડ 19 રસીકરણ કેન્દ્ર શરૂ કરવામાં આવે છે તેવી માંગણી કરવામાં આવી હતી, જેને લઈને વહીવટીતંત્ર દ્વારા પશ્ચિમ વિસ્તારમાં વેક્સિનેશન કેન્દ્ર શરૂ કરાતા અનેક લોકોએ ગવર્મેન્ટ ડેન્ટલ કોલેજ ખાતે પહોંચીને રસીકરણનો લાભ લીધો હતો. ભરૂચના અંદર વેક્સિનેશન સેન્ટર માટે કોંગ્રેસના નગરપાલિકાના સભ્યો તરફથી થોડા દિવસ પહેલાં જ રજૂઆત કરવામાં આવી હતી કે ભરૂચના પશ્ચિમ વિસ્તારના અંદર એક પણ સેન્ટર ન હતું. અમારી રજૂઆતના પગલે આજરોજ અહીંયા સેન્ટરની ફાળવણી કરવામાં આવેલી છે અને ગણતરીના કલાકમાં જ ઘણા બધા લોકોએ વેક્સિનનો ડોઝ પ્રથમ ડોઝ લીધો છે. અમે તંત્રને વિનંતી કરીએ છીએ કે આ જે સેન્ટર તમે આપેલું છે એને વધુ દિવસ સુધી અહીંયા મૂકવામાં આવે, કેમ કે ઘણા વિસ્તારોના અંદર ઘણા લોકો હજુ વેક્સિન એમને લેવાની બાકી છે. અને તંત્રને વધુ એક અપીલ એવી કરીએ છીએ કે જે બીજું એક સેન્ટરની જે અમારી માંગ હતી કે ડેન્ટલ કોલેજમાં ફાળવવામાં આવે, એ સેન્ટરની બી તાત્કાલિક ધોરણે ત્યાં ફાળવણી કરવામાં આવે. અને જે 18 થી 45 વર્ષનું સેન્ટર ભરૂચના 5-2 વિસ્તાર પછી એક પણ સેન્ટર આપવામાં નથી આવ્યું અને ઓનલાઈન રજીસ્ટ્રેશન છે, ઓનલાઈન રજીસ્ટ્રેશનના અંદર બી ઘણા લોકોને ઓછા સેન્ટરના કારણે ઘણી તકલીફનો સામનો કરવો પડે છે, કેમ કે 10-15 મિનિટ માટે સ્લોટ ખુલે છે, તાત્કાલિક ક્લોઝ થઈ જાય છે. કોઈ પણ એમને યુવાનોને કોઈ પણ સેન્ટર મળતું નથી. ઘણા યુવાનોનો ફોલ એવા પણ આવેલા છે કે 20-20 દિવસથી અમે ટ્રાય કરીએ છીએ પણ અમને ઓનલાઈન રજીસ્ટ્રેશન મળતું નથી. એટલે તંત્રને વધુ એક અમારી અપીલ છે કે 18+નું બી એક સેન્ટર અહીંયા ફાળવવામાં આવે અને બીજા બી ઘણા વિસ્તારોના અંદર 18+નું સેન્ટર ફાળવવામાં આવે, જેનાથી જે 18 થી 45 વર્ષના લોકો છે તેમને બી રસી લેવાનું સરળ બને.